तो स्टूडेंट्स केम छो दीकरा मजा में आज जी टॉपिक स्टार्ट करवो छे ये आपणे बायमोलेक्यूल अने ना पछी जे बाकी रही गयो तो एटले के स्पायरो संयोजन स्पायरो संयोजनों अंदर आगळ वधीए तो एमां दीकराओ स्पायरो में ध्यान राखशो એમાં બે ચક્ર તો છે જ પણ આ બે ચક્રો એક કાર્બનથી જોડાયેલા હોય સમજો બે કાર્બન વચ્ચે આ બે ચક્ર વચ્ચે એક જ કાર્બન હોય બાયસાયક્લિકમાં શું હતું કે બે ચક્ર હતા એમની વચ્ચે બે કાર્બન હતા એટલે બ્રિજહેડ કાર્બન બનતા હતા આમાં બ્રિજહેડ કાર્બન નહીં બને સમજો આ બંનેમાં ડિફરન્સ આ બાયસાયક્લિક આને નાને બાયસાયક્લિકમાં બતાવવું હોય તો આમ થઈ જશે બાયસાયક્લિક બે કાર્બન છે બરોબર છે તો દીકરાઓ ધ્યાન રાખજો આ સ્પાયરો કેવા છે આ બાયસાયક્લિક કેવા છે એમાં બ્રિજહેડ કાર્બન બે હોય છે અને અંદર એક જ કાર્બન જોડાણમાં હશે ને બ્રિજહેડ કાર્બન નહીં કહેવાય આ જે કાર્બન છે ને એ ચતુર્થક કાર્બન છે 4 ડિગ્રી કારણ કે આ કાર્બન છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે 1 2 3 4 ચાર કાર્બન સાથે જોડાયેલો દીકરાઓ એટલે આ કાર્બન છે ચતુર્થક કાર્બન છે એટલે ધ્યાન રાખજો સ્પાયરોનું જે બંને રિંગ વચ્ચે જોડાયેલું કાર્બન છે એ 4 ડિગ્રી કાર્બન હશે બરોબર છે આ પહેલી કન્ડિશન બીજો મુદ્દો 4 ડિગ્રી કાર્બનથી નંબરિંગ કરવા માટે આગળ વધીએ એ પહેલાં સામાન્ય બે એક નામ જોઈ લઈએ પછી આપણે નંબરિંગવાળા જોઈએ જો અત્યારે હાલ જ્યારે મારે સ્પાયરોનું નામકરણ કરવું હોય તો જેવું બાયસાયક્લિકમાં કરતા હતા ને એવું જ સ્પાયરોમાં કરવાનું પહેલાં લખી નાખવાનું સ્પાયરો પછી સ્ક્વેર બ્રેકેટ હવે જો બાયસાયક્લિક હતી ને દીકરાઓ તો બાયસાયક્લિક રચનામાં 3 શૃંખલાઓ હતી કેટલી શૃંખલાઓ આવતી હતી 3 પણ જ્યારે સ્પાયરો હશે ને ત્યારે એમાં 2 જ શૃંખલાઓ હશે એમ દેખ સર બાયસાયક્લિકમાં 3 કેવી રીતે હતી જુઓ જોઈ લઈએ આ બાયસાયક્લિક આ એક શૃંખલા આ બીજી શૃંખલા અને આ ત્રીજી શૃંખલા કેટલી શૃંખલાઓ હતી 3 1 2 અને મધ્યમાં સીધી ગઈ 3 શૃંખલાઓ હતી આમાં કેટલી છે 2 જ જો એક આ બાજુની શૃંખલા અને એક આ બાજુની શૃંખલા કેટલી શૃંખલાઓ છે ખાલી 2 શૃંખલાઓ છે આમાં કેટલી હતી 3 તો આમાં આપણે 3 અહીં આગળ અંક બતાવતા હતા બાયસાયકલોમાં પણ અત્યારે હાલ 2 શૃંખલા છે 2 અંક બતાવીશું પહેલા આપણે કયો અંક બતાવીશું તો આમાં લાર્જેસ્ટ એટલે મોટો અંક બતાવતા હતા બાયસાયક્લિકમાં સ્પાયરોમાં નાનો અંક પહેલા બતાવવાનો એટલે નાની શૃંખલામાં કેટલા કાર્બન છે આ કાર્બનને ની ગણતરીમાં લેવાનો 2 કાર્બન છે જો 1 અને 2 આ બાજુ મોટી શૃંખલા કેટલા કાર્બન છે 3 ફૂલ સ્ટોપ 3 બંને શૃંખલાઓ આવી ગઈ ટોટલ કાર્બન કેટલા છે તો ટોટલ કાર્બન ગણી લઈએ જુઓ 1 2 3 4 5 6 સ્પાયરો 2 3 હેક્ઝેન બાયસાયકલો જેવું જ નામકરણ છે બાયસાયકલો જેવું જ નામકરણ છે ત્યાં આપણે બાયસાયકલો લખતા હતા અહીં આગળ સ્પાયરો લખીશું બીજા મુદ્દામાં આગળ વધીએ દીકરાઓ બીજું ઉદાહરણ લઈએ જુઓ આ રીતે છે જો એમ તો સર બાયસાયકલો સ્પાયરોમાં કેવી રીતે જુદા પડશે હજુ ફરીથી કહી દઉં સ્પાયરોમાં એક જ કાર્બન હશે બે ચક્ર વચ્ચે સિંગલ કાર્બન હશે અને 4 ડિગ્રી કાર્બન હશે બરોબર છે ન્યૂનતમ શૃંખલા તરફ જવાનું નંબરિંગ માટે એ બાજુ વિચારવાનું પછી લોંગેસ્ટ પહેલા સ્મોલેસ્ટ પછી લોંગેસ્ટ શૃંખલા ઓકે પહેલા સ્મોલેસ્ટ ચેન પછી લોંગેસ્ટ ચેન તો પહેલા તો આપણે સૌથી પહેલા લખવું પડે સ્પાયરો જોમાં વિસ્થાપિત સમૂહ હોત તો એનું નામ લખે પણ કોઈ છે નહીં એટલે પહેલા સ્પાયરો સ્પાયરો પછી ન્યૂનતમ શૃંખલા તો 3 કાર્બન છે આને નહીં ગણવાનો
आने नहीं करवानो। फोर डिग्री कार्बन ने कैलक्युलेशन में क्या नहीं लेवानो, एक बे ने त्रण श्रृंखला में त्रण कार्बन। आ बाजू के एक बे त्रण चार चार कार्बन बेज श्रृंखला। टोटल के कार्बन जो गणी लीए एक बे त्रण चार पांच छ सात आठ शू कहवा छा तो हेक्सेन हेप्टेन एने ऑक्टेन एकल बन छे। ऑक्ट आठ कार्बन छे ले ऑक्ट अने एकल बन छे ले इन आमा छ कार्बन एटले हेक्स अने एकल बन हतो एटले इन। जो घणी बधी वखत एम थाय सर आमद नंबरिंग करवाना, मैं एवुं कहीं नथी, हुं तो अत्यारे खाली कार्बन छे ने एने काउंट करी रह्यो छुं, बराबर छे, खाली कार्बन नी गणतरी करी रह्यो छुं। नंबरिंग तो हवे जोईशुं जो आपणी पासे आवुं एक संयोजन लई लईए। चलो लागी गया हवे क्रियाशील समूह अने विस्थापित समूह। जो जेनी सक्रियता वधारे छे एटले के जे अग्रिमता क्रम वधारे छे एने क्रियाशील समूह कहेवाशे। तो आ क्रियाशील समूह रह्यो, आ विस्थापित समूह रह्यो। नियम शू कहे छे, नामकरणनो नियम शू कहे छे, तो नामकरणनो नियम जोई लईए। तो नामकरणनो नियम एवुं कहे छे, नियम ध्यान राखजो, अहीं लखू छू कि सौथी ओछा कार्बन संख्या धरावती श्रृंखला नू नंबरिंग कर्या बाद वधु कार्बन संख्या धरावती श्रृंखलानू नंबरिंग करवू। ध्यान राखजो, अने 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 नंबरिंग क्यांथी स्टार्ट करीशुं, तो ध्यान राखजो कि जे फोर डिग्री कार्बन छे नजीकना कार्बन थी नंबरिंग करवू। फोर डिग्री कार्बन छे ने, आ मारी पासे फोर डिग्री कार्बन छे, समझजो, बस एना नजीकथी कार्बननું નંબરિંગ કરવાનું। ચલો એના નજીકથી કાર્બનનું નંબરિંગ કરવા માટે જોઉં દીકરાઓ, તો મારી પાસે કેટલા કાર્બન છે એની નજીકમાં, જુઓ સમજજો, એક 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 ચાર કાર્બન છે। હું આને પણ એક નંબર આપી શકું, આને પણ આપી શકું, આને પણ આપી શકું, આને પણ આપી શકું। નિયમ શું કહે છે હવે મને સમજજો કે ઓછા કાર્બન સંખ્યા ધરાવતી શૃંખલાનું નંબરિંગ કર્યા બાદ વધુનું કરવાનું। તો હવે ઓછા આ બાજુ કેટલા છે, એક બે ત્રણ ચાર, આ બાજુ કેટલા છે, એક બે ત્રણ, તો આ બાજુ વધારે કાર્બનની શૃંખલા છે, આ બાજુ ઓછા કાર્બનની શૃંખલા છે। ભૂલથી પણ ભૂલ ન કરતા કે આને એક નંબર આપીને આની જોડે જતા રહો, ભૂલથી પણ એવું ન થાય। ધ્યાન રાખજો, ઓછી કાર્બન સંખ્યા એટલે મારા માટે નંબરિંગ હવે આ બેમાંથી એકનું થશે, એક નંબર, એક નંબર ક્યાંને મળશે, ક્યાંને, કારણ કે ઓછી શૃંખલા ધરાવતો આર્યો એ છે ભાગ, તો મારે ઓછી કાર્બન સંખ્યા ધરાવતો શૃંખલા આર્યો છે એટલે મારું નંબરિંગ આ બાજુ, કે આને એક નંબર, કે આને એક નંબર, કયો સારો નંબર છે, ચલો મને કહો આ એક નંબર સારો રહેશે કે આ એક નંબર સારો રહેશે। ઓબ્વિયસલી તમે જોઈ શકો છો, કહી શકો છો કે સાહેબ આને જ પહેલો નંબર આપે, કારણ કે વિસ્થાપિત સમૂહ ત્યાં લાગ્યો છે। જો આમ જોશે તો વિસ્થાપિત સમૂહનો ત્રીજો નંબર આવે, આમ જોશે તો વિસ્થાપિત સમૂહનો પહેલો નંબર આવે, તો કન્ફર્મ આને એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ફોર ડિગ્રીને ચાર નંબર। હવે પાંચ અહીં બી શક્ય છે, પાંચ અહીં પણ શક્ય છે, સમજો, હવે પાંચ અહીં પણ શક્ય છે, પાંચ અહીં પણ શક્ય છે। ઘણા બધાને એવું હોય કે આમ ગયું તો હવે આમ જ જવાનું, ના દીકરાઓ ધ્યાન રાખજો, આમ બી જવાશે, આમ પણ જવાશે, બંને બાજુ જઈ શકાશે। તો હવે શું ધ્યાન રાખવાનું, તો હવે મારે જોવાનું કે ક્યાં વિસ્થાપિત સમૂહ, ક્યાં ક્રિયાશીલ સમૂહ નો નંબર ઓછો આવતો હોય, તો હું પહેલા એ નક્કી કરીશ, એ નિયમ તો છે જ મારો જૂનો। તો પાંચ છ સાત, તો આનો સાતમો નંબર આવ્યો, આમ જોશું તો પાંચ છ, તો છઠ્ઠો નંબર આવ્યો, તો કયો નંબર સાચો, છ, તો મારે નંબરિંગ આ દિશામાં કરવું પડશે, પાંચ છ સાત અને આઠ, રેડી,
આવડશે, લઈએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ, ડોન્ટ વરી. તો હવે નામ શું બનશે? તો નામની અંદર પહેલા સ્પાયરો તો છે જ, પણ સ્પાયરો પહેલા વિસ્થાપિત સમૂહ આવશે. પહેલા પર બીઆર છે, વન બ્રોમો. હવે કોઈ વિસ્થાપિત સમૂહ છે બીજો? ના, નથી. વન બ્રોમો. ચાલો નેક્સ્ટમાં સ્પાયરો. સ્પાયરો આવે એટલે તરત જ સ્ક્વેર બ્રેકેટ. ચલો નંબર કરી નાખો કાર્બનના. આ બાજુ ત્રણ કાર્બન છે, આ બાજુ ચાર કાર્બન છે શૃંખલામાં. તો 3.4. ચલો ટોટલ કાર્બન કેટલા છે? ટોટલ કાર્બન 8. ઓક્ટેન એકલ બનશે બધા જ, એટલે એન લાગશે. ઓક્ટ 8 છે એટલે ઓક્ટ, બધા એકલ બનશે એટલે એન. અને અહીંયા આગળ CHO છે. CHO ને શું કહેવાય? કાર્બોઆલ્ડિહાઇડ. કાર્બોઆલ્ડિહાઇડ પણ કાર્બોઆલ્ડિહાઇડ નો નંબર કયો છે? કાર્બોઆલ્ડિહાઇડ નો નંબર કયો છે? 6. નામ યાદ રાખજો ફરીથી. 1 બ્રોમો, સ્પાયરો, 3, 4. 8 કાર્બન છે એટલે ઓક્ટ, બધામાં એકલ બનશે એટલે એન. 6 પર કાર્બોઆલ્ડિહાઇડ. તો આપણી પાસે એનું નંબરિંગ થયું. ઓકે દીકરાઓ, હજુ બીજી પ્રેક્ટિસ કરીએ આપણે. પ્રેક્ટિસ તો કરીશું જ. ચાલો અહીં આગળ આપણી પાસે ધ્યાન રાખશો, ટ્રાય કરવાનો છે, જાતે પ્રયત્ન કરશો, પ્રયત્ન કરશો. અહીં આગળ કંઈક આવું કરી દઈએ, ઉભારો. જસ્ટ ટ્રાય, જસ્ટ ટ્રાય. આવડશે? ચલો કરીશું. નામ કરો, વિડીયો પોઝ કરીને તમે કરી શકશો. હવે હું કરીશ. ચાલો આને શું કહી દઈશું? 4° કાર્બન. શું કહી દઈશું આપણે આને? 4° કાર્બન. એટલે મારે ક્યાં આને એક નંબર અપાય, કે આને અપાય, કે આને અપાય, કે આને અપાય. નિયમ શું કહે છે? નિયમ શું કહે છે? ઓછી કાર્બન વાળા તરફ એક નંબર આપવાનો. એટલે આ બાજુ 1, 2, 3, 4 છે શૃંખલામાં નંબર, એટલે આ કેન્સલ. આ બાજુ 1 અને 2 નંબર છે, એટલે કે આ બાજુ જ આવશે. એટલે કે આને એક નંબર અપાય, કે આને અપાય, કોને એક નંબર આપવો હવે? ઘણા બધા એવું કહેવા આવે, સાહેબ આની નજીક છે તો આને એક આપો, આની નજીક છે. એ બધું ન લાગુ પડે ભાઈ. મારે તો આની સાથે મતલબ છે, આની સાથે અત્યારે કોઈ મતલબ નથી. આ એક જ શૃંખલામાં મતલબ છે, એટલે કે હું આને એક આપું કે આને એક આપું, કોઈ ફેર નહીં પડે. 1, 2. હવે 3° ને કયો નંબર આપવો પડે? 4° ને કયો નંબર આપવો પડે? 3. એટલે ઘણા વખત થી 4° ને 4 નંબર આવતો હતો, ઘણા બધા એવું વિચારતા હશે 4° ને 4 નંબર જ આપવાનો. હા, 3B આવે. હવે જુઓ, 4 નંબર માટે આ બી દાવેદાર છે, આ પણ દાવેદાર છે, આ પણ છે, આ પણ છે. મારે ક્યાં જવાનું? હવે તમે ઓળખી શકશો કે ભાઈ COOH બેઠો છે, તો 4 નંબર આને આપવો પડે, 5 નંબર આને, 6 નંબર આને, 7 નંબર આને. હેપ્ટ થઈ ગયો, હેપ્ટ 7 એટલે. રેડી? ચલો શું કરીશું? 6 પર BR છે, 6 બ્રોમો. હવે કોઈ વિસ્થાપિત સમૂહ છે? નથી. તો લખીશું સ્પાયરો, એના પછી બ્રેકેટમાં બંને શૃંખલાના કાર્બન, 4° કાર્બનને ગણતરીમાં લેવાનો નહીં. તો આ બાજુ 2 છે ને આ બાજુ 4 છે, 2.4. ધ્યાન રાખજો, પહેલા ન્યૂનતમ પછી મહત્તમ. ચાલો ટોટલ કાર્બન કેટલા છે? ટોટલ કાર્બન છે 7, એટલે હેપ્ટ. બધા એકલ બનશે? ના, દ્વિબંધી છે. તો ઇન આવ્યો, હેપ્ટ 1 ઇન. જો પહેલા બીજા વચ્ચે છે એટલે 1 નંબર ઓછો કહેવાય, હેપ્ટ 1 ઇન.
અને હવે COOH. COOH નું નામ શું? COOH નું નામ શું? આપણે કાર્બનને ગણતરીમાં લીધેલો નથી, એટલે ફોર કાર્બોક્સિલિક એસિડ. સિક્સ બ્રોમો સ્પાયરો હેપ 2-4, સ્પાયરો 2-4, હેપ્ટ 1 ઇન ફોર કાર્બોક્સિલિક એસિડ. હજુ લઈએ છે, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજા ઉદાહરણ લઈએ. ચલો 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 ચલો, થઈ ગયું. ઉપરના બે સાફ કરું છું દીકરાઓ, બરાબર? એ બંને ઇઝી છે. બીજા ઉદાહરણ દોરીએ. ચેન્જ કરીએ સમ. ચલો હવે મજા આવશે, હવે મજા આવશે. ચલો બીજું એક બંધારણ દોરું, ત્યાં સુધી તમે આની અંદર પ્રયત્ન કરો. ચાલો કરીશું ઉપરનું પહેલા. ચલો ઉપરનાનું નામ શું થશે? તમે લખ્યું હશે, આપણે હું લખું છું, તમને ખ્યાલ આવશે. ચેક કરી લેજો, સાચું ખોટું ચેક કરી લેજો. ચાલો દીકરાઓ, આ 4 ડિગ્રી કાર્બન છે, એટલે આ ભાગથી બે રિંગો જોડેલી છે, બે ચક્ર જોડેલા છે. હવે જુઓ, ઓછા કાર્બનવાળા તરફ આગળ વધો એટલે મારો ટાર્ગેટ આ બાજુ થઈ ગયો, કારણ કે આ બાજુ 1, 2, 3, 4 અને 5, 1, 2, 3, 4, દેખે ખ્યાલ આવી જશે કે આ જે શૃંખલા છે એ નાની છે, એટલે મારે નંબરિંગ આ બાજુ કરવાનું. હવે આને એક નંબર આપો કે આને એક નંબર, દાવેદાર આ બે છે. હવે તમે નક્કી કરી શકો કયો નંબર કઈ બધથી વ્યવસ્થિત છે, ગુડ નંબર કયો છે. તો આર્યુ એ ગુડ નંબર છે, કારણ કે ક્રિયાશીલ સમૂહનો નંબર ઓછો છે. 1, 2, 3, 4. હવે 5 માટે મગજ મારી છે, આ 4 ડિગ્રી એટલે 5 તો અહીંયા આવી ગયો, સોરી 6 માટે મગજ મારી છે કે 6 આ લેશે કે 6 આ લેશે. ચાલો હવે બબાલ થઈ જાય. હવે આ તો છે ને દીકરાઓ એ ક્રિયાશીલ સમૂહ છે, જેની અગ્રિમતા વધારે ક્રિયાશીલ સમૂહ થઈ ગયો, બાકીના બધા વિસ્થાપિત સમૂહો થાય. વિસ્થાપિત સમૂહની અંદર ક્રમ એવો છે, વિસ્થાપિત સમૂહમાં ક્રમ એવો છે કે આલ્ફાબેટિક પ્રમાણે નામકરણ કરવું. તો આલ્ફાબેટિકમાં આ બ્રોમો એટલે એનો બી, આ હાઇડ્રોક્સી એટલે એનો એચ, આ ક્લોરો એટલે એનો સી. જે પણ બી આલ્ફાબેટિકમાં પહેલો આવે એનો નંબર ઓછો આવે એ રીતે નંબરિંગ કરવાનો. ધ્યાન રાખજો નિયમ, આલ્ફાબેટિક પ્રમાણે જેનો નંબર ઓછો આવે એનો નંબર ઓછો આવે એટલે કે પહેલો આવે એ રીતે નંબરિંગ કરીશું. તો 6 નંબર જુઓ, BR આનો આલ્ફાબેટિક આ બી છે ને આ સી છે, તો આ બી પહેલો આવે એ રીતે નંબરિંગ કરવાનું. તો આ નંબર ન આવે અહીંયા આગળ, આ યોગ્ય નંબર છે, એટલે 6, 7, 8, 9, 10. ડિકેન થઈ ગયા, આવડશે ને. ચલો શું કરીશું, 6 બ્રોમો પહેલા વિસ્થાપિત સમૂહ, 6 બ્રોમો, 9 ક્લોરો, 9 ક્લોરો, 7 હાઇડ્રોક્સી, 7 હાઇડ્રોક્સી. વિસ્થાપિત સમૂહો બધા પૂરા, વિસ્થાપિત સમૂહો પૂરા આવે જોઈ લો. હવે ક્યાંય વિસ્થાપિત નથી, ક્યાંય
આખા બંધારણમાં ક્યાંય વિસ્થાપિત નથી, બધા વિસ્થાપિત પૂરા. તો હવે વારો છે સ્પાયરો. ચાલો બ્રેકેટ, શૃંખલામાં રહેલા કાર્બનની સંખ્યા લખીશું. ચલો શૃંખલામાં રહેલા કાર્બન, આ શૃંખલામાં 1 2 3 4, આ શૃંખલામાં 1 2 3 4 5, તો 4.5. કેટલા કાર્બન છે? 10. ડિક એન પણ દ્વિબંધ છે. ડિક ઇન પણ, ઇન કયા નંબર ઉપર છે? 2 નંબર પર. અને પછી 1 કાર્બોક્સિલિક એસિડ. શું કહેવાશે? 1 કાર્બોક્સિલિક એસિડ આવશે ને. ચલો એ CHO કરી નાખું, કંઈક નવું કરીએ. લો CHO CHO કરીશું. કઈ બાજુથી નંબરિંગ ક્યાંથી કરીશું? તો પહેલા તો 4° કાર્બનને ઓળખી લો. આ રહ્યો હવે મારું નંબરિંગ, કે આને એક નંબર મળે, આને એક નંબર મળે, આને મળે કે આને મળે. પણ અહીં તમે જુઓ તો આ શૃંખલા મોટી છે એટલે આને તો નંબરિંગ અપાય નહીં. ધ્યાન રાખજો, હું ક્રમ બોલતો જઉં છું, સ્ટેપ લેતો જઉં છું. પેલી બાજુ નંબરિંગ જશે. હવે હું આને એક નંબર આપું કે આને એક નંબર આપું? ગમે તેને એક નંબર આપો ચાલશે. 1 2 3. 3 નંબર કોને મળ્યો? 3 નંબર કોને મળ્યો? 4° કાર્બન. ચલો 4 નંબરમાં આમ જોઉં કે આમ જોઉં? તો આમ જોઉં છું તો આલ્ડિહાઇડ, આમ જોઉં છું તો નાઇટ્રો. નાઇટ્રો વિસ્થાપિત સમૂહ છે, CHO ક્રિયાશીલ સમૂહ છે, તો મારે નંબર એનો ઓછો આવે પ્રમાણે કરવાનો. એટલે 4 5 6 7 હેપ્ટ થઈ ગયું, હેપ્ટ થઈ ગયું. નામ આવડવું જોઈએ. 7 નાઇટ્રો 7 નાઇટ્રો 7 નાઇટ્રો બરોબર છે. પછી શું છે? તો જુઓ તમે અહીંયા આગળ કે ટોટલ કાર્બન કેટલા છે. હવે કોઈ ક્રિયાશીલ સમૂહ એટલે અહીંયા આગળ કોઈ વિસ્થાપિત સમૂહ રહ્યો નથી, હવે ક્રિયાશીલ સમૂહ જ છે. ઓકે, એટલે વારો છે હવે સ્પાયરો. નંબર બ્રેકેટ, બ્રેકેટમાં આ બાજુ 2 કાર્બન, આ બાજુ 4 કાર્બન, 2.4. એના પછી ટોટલ કાર્બન કેટલા? હેપ્ટ. હવે 2 ઇંચ જો, આ ઇન અને આ ઇન. એક ઇન ક્યાં છે? 1 પર. બીજો ઇન ક્યાં છે? 5 6 ની વચ્ચે, એટલે 5 કહેવાય. હેપ્ટ 1 5 ડાઇન. નિયમ એવું કહે છે કે આને ખોડું નહીં લખવાનો, ધ્યાન રાખજો. અહીં ખોડું લખતા અહીં નહીં આવે. હેપ્ટ 1 5 ડાઇન. ઓકે, અને હવે આનું આ કાર્બોઆલ્ડિહાઇડ, કાર્બોઆલ્ડિહાઇડ કયા નંબર ઉપર છે? 4. તો 4 કાર્બોઆલ્ડિહાઇડ કાર્બોઆલ્ડિહાઇડ. ઓકે, તો આ આપણી પાસે નામકરણ થયા. બીજા પ્રેક્ટિસ માટે આપું છું, જોઈએ. પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લઉં સાઈડ પર. હું દોરું છું, જેટલા છોકરાઓને ફાવે છે એટલા છોકરાઓ મારી સાથે સાથે આન્સર સ્ટાર્ટ કરી દેશે. ચાલો આનું નામકરણ કરીશું. પહેલા આ 4° કાર્બન છે, આને પહેલો મળી શકે, આનો પહેલો મળી શકે, આને પહેલો મળી શકે, આનો પહેલો મળી શકે.
આ ચાર કાર્બનથી ગમે તે એકને પહેલો નંબર મળી શકે. જો બંને બાજુ શૃંખલા ગણો, એક બે ત્રણ, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, બંને શૃંખલા સરખી છે, આ બાજુથી પણ એક નંબર મળી શકે, આ બાજુ પણ એક નંબર મળી શકે. હવે ક્રિયાશીલ સમૂહમાં જાઓ તો ક્રિયાશીલ સમૂહ ક્યાં વધારે છે? તો આને અગ્રિમતા સૌથી વધારે છે, ક્રિયાશીલ સમૂહ છે. બાકીના બધા વિસ્થાપિત સમૂહ બધા કેન્સલ, આને એક નંબર. અગ્રિમતાનો ક્રમ વધારે છે, એક પછી આને બે આવે, આને ત્રણ આવે, આને ચાર આવે, આને પાંચ. હવે પાંચ આને આવશે કારણ કે આ બ્રોમોનો બી વિસ્થાપિત થયો ને, અને આ કીટોનો કે, કીટોનો કે. બીજું દીકરાઓ સેકન્ડ સેશનમાં ખાસ એ ધ્યાન રાખીશું કે નેક્સ્ટ એક્સ્ટ્રા લેક્ચર્સ ક્યારે હશે અને શું હશે એના વિશે નેક્સ્ટ પાર્ટ, એટલે આ પાર્ટ પછી હું તરત કહી દઉં છું, બરાબર છે? એટલે કદાચ ટાઈમ લિમિટ પતી જાય છે તો રિકનેક્ટ થજો, કારણ કે એ બધું સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ સમજવાના છે. છ સાત આવશે નામ, ચલો જાતે. હવે આ બાજુથી નંબરિંગ કરવું પડશે, આ બાજુ ઓછી રિંગ છે, જુઓ આ બાજુ એક બે ત્રણ ને ચાર કાર્બન, આ બાજુ એક બે ત્રણ ચાર ને પાંચ કાર્બન, બરાબર છે? એટલે નંબર એક બે ત્રણ ચાર પાંચ, હવે છ આને મળશે, છ સાત આઠ નવ દસ કે જાતે.